મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે। ચૂંટણી જીતવા માટે હવે રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું છે। ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલની આ ચૂંટણી માટેની અંતિમ રેલી શહેરમાં નીકળી છે, ત્યારે પીક અવર્સ દરમિયાન નીકળેલી રેલીને કારણે ટ્રાફિક જામ થયો હતો। ભાજપની રેલીમાં કાર્યકરોએ કોવિડ ગાઈડલાઈનનો ભંગ પણ કર્યો છે। મોટાભાગના વોર્ડમાં આજે રેલી ઉપરાંત ભાજપની રેલીને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। હજી ભાજપની રેલી શરૂ થઈ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં શાહીબાગ નવાસી સર્કલ પાસે મોટો ટ્રાફિક જામ થયો હતો। લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા, જ્યારે શાહીબાગ વોર્ડની રેલીમાં ભાજપના કાર્યકરો બાઇકો ઉપર માસ્ક વગર અને હેલ્મેટ વગર આવ્યા હતા। નવસી સર્કલથી દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, કાલપુર ચાલસ્તા, કારુપુર રેલવે સ્ટેશન સહિત કોટ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહેતો હશે, ત્યારે રેલીના કારણે ભારે ટ્રાફિક સમસ્યામાં મુકાયા છે। અસારવામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સી આર પાટિલનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં ભાજપની રેલીમાં દેશમાં થયેલા કાર્યોને લઈને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। રેલીમાં જોડાયેલા વાહનોમાં રાષ્ટ્રીય મુદ્દાઓના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે, તે ઉપરાંત તમામ કાર્યકર્તાઓની કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે। ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કારણે રાખીને હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રચારની આખરી ઘડીએ શરૂઆત કરી છે। નમસ્તે સર્કલ પાસેથી સી આર પાટિલનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવાની તૈયારીઓ કરી દેવાય છે। ગુજરાત ન્યૂઝ અમદાવાદ।